અહીં આપણને કહેવામાં આવ્યું છે કે દરેક ત્રિકોણ લઘુકોણ, કાટકોણ કે ગુરુકોણ ત્રિકોણ છે એ પસંદ કરો। સૌપ્રથમ આ ત્રણેયનો અર્થ શું થાય એ જોઈએ। લઘુકોણ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ જેના ત્રણેય ખૂણા 90 અંશ કરતા નાના હોય છે। કાટકોણ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ જેમાં એક ખૂણાનું માપ 90 અંશ જેટલું હોય છે। અને ગુરુકોણ ત્રિકોણ એટલે એવો ત્રિકોણ જેમાં એક ખૂણાનું માપ 90 અંશ કરતા વધારે હોય છે। જો આપણે આ પ્રથમ ત્રિકોણની વાત કરીએ તો તેના બધા જ ખૂણાનું માપ 90 અંશ કરતા ઓછું હોય એવું લાગે છે, એટલે કે તેના બધા જ ખૂણા લઘુકોણ છે, માટે અહીં આ લઘુકોણ ત્રિકોણ છે। ત્યારબાદ જો આપણે બીજા ત્રિકોણની વાત કરીએ તો તમે જોઈ શકો કે ત્રિકોણને જોતા જ ખબર પડી જાય છે કે દરેક ખૂણા લઘુકોણ છે, માટે અહીં આ પણ લઘુકોણ ત્રિકોણ થાય। હવે આપણે ત્રીજો ત્રિકોણ જોઈએ। આ ત્રિકોણમાં અહીં આ કાટખૂણાની નિશાની આપવામાં આવી છે, તેનો અર્થ એ થાય કે તેના એક ખૂણાનું માપ 90 અંશ છે, માટે અહીં આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ થશે। આપણે આગળ જઈએ। જો આપણે આ અંતિમ ત્રિકોણની વાત કરીએ તો અહીં આ ખૂણાનું માપ ખૂબ વધારે લાગે છે, તેનું માપ કાટકોણ કરતાં પણ મોટું છે, તેનું માપ 90 અંશ કરતાં મોટું છે, માટે આ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ છે। તો હવે આપણે જવાબ ચકાસીએ। આપણે વધુ એક ઉદાહરણ જોઈએ। કયો આકાર આપેલ ત્રણેય ગુણધર્મો સાથે બંધ બેસે છે? આ આકારમાં સમાન લંબાઈ ધરાવતી બાજુઓની બે જોડ છે। તો હવે આપણે દરેક આકાર જોઈશું। તમે જોઈ શકો કે અહીં આ ઉપરની બે બાજુઓની લંબાઈ એક સમાન છે, તેવી જ રીતે નીચેની બંને બાજુઓની લંબાઈ પણ એક સમાન છે, માટે સમાન લંબાઈ ધરાવતી બે જોડ છે। તેવી જ રીતે આ બીજા આકારમાં આ સામસામેની બાજુઓની લંબાઈ સમાન છે અને આ સામસામેની બાજુઓની લંબાઈ પણ સમાન છે, માટે તે પણ સમાન લંબાઈ ધરાવતી બે જોડ ધરાવે છે। અહીં આ આકાર વર્તુળ છે અને વર્તુળને કોઈ બાજુ હોતી નથી। ત્યારબાદ આ અંતિમ આકાર વિશે વાત કરીએ। અહીં પણ એક સમાન લંબાઈ ધરાવતી બે જોડ છે। હવે બીજો ગુણધર્મ આપણને કહે છે કે તે એક ચતુષ્કોણ છે। ચતુષ્કોણને ચાર બાજુ હોવી જોઈએ। આ પ્રથમ આકાર ચતુષ્કોણ છે કારણ કે તેની પાસે ચાર બાજુ છે। અહીં આ પણ ચતુષ્કોણ છે, તેવી જ રીતે અહીં આ વર્તુળ છે, વર્તુળને કોઈ બાજુ હોતી નથી, અને અહીં આ અંતિમ આકાર, તેની પાસે બે એક સમાન બાજુઓની જોડ હોવા છતાં તે ચતુષ્કોણ નથી કારણ કે તેની પાસે પાંચ બાજુઓ છે, માટે આપણો જવાબ આ પ્રથમ બે વિકલ્પમાંથી કોઈ એક આવશે। અને હવે ત્રીજા ગુણધર્મ તરીકે કહેવામાં આવ્યું છે કે આ આકારમાં ચાર કાટખૂણા નથી। જો તમે આ બીજા આકારને જુઓ તો અહીં આ ચારેય ખૂણા કાટખૂણા છે, જ્યારે પ્રથમ આકારમાં એક પણ ખૂણો કાટખૂણો નથી, માટે આપણે પ્રથમ જવાબ પસંદ કરીએ। જવાબ ચકાસીએ।